વિસાવદરના ભમતાળા તરીકે ઓળખાતી નદીમાંથી લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વિસાવદરના ખજુરિયા વોકડો તરીકે ઓળખાતો અને વોકડાનું પાણી ભમતાળા નદીમાં આવતું હોય ત્યારે ગઈકાલે નદી કાંઠે માલ ઢોર ચરાવતા ભરવાડની લાશ પાણીમાં જોવા મળતા તે લાશ ગઈકાલે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલ અને રૈયાભાઈ ભરવાડની લાગતા તેમણે તુરંત રૈયાભાઈના દીકરા ઉધરભાઈને ફોન કરેલ અને ઉધરભાઈએ તુરંત વિસાવદર પોલીસનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચીને લાશને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરેલ અને લાશ પાણીમાંથી બહાર કાઢીને ઉધરભાઈને પૂછતા તે ડેડ બોડી તેમના પિતા રૈયાભાઈની જ છે તે ઓળખી બતાવેલ અને વિસાવદર પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેમના પિતા કાલે સવારે 8 વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેલ અને બપોરે તેમના પૌત્ર દાદાને ટિફિન દેવા જતા ત્યાં તેમના દાદા નહીં જોવા મળતા તેમના પિતા ઓધરભાઈને જાણ કરતા પરિવારના દરેક જણ તેમજ મિત્ર મંડળ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી, પરંતુ રાત આખીની શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો લાગેલ નહીં. ત્યારબાદ આજે બપોરે રૈયાભાઈની ડેડ બોડી પાણીમાંથી મળી આવતા પરિવારમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયેલું હતું. ત્યારબાદ વિસાવદર પોલીસ દ્વારા ડેડ બોડીને પોલીસ પ્રોસિજર મુજબ વિસાવદર સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના ડોક્ટરે રૈયાભાઈને મૃત જાહેર કરેલ હતા, જેથી આગળની તપાસ વિસાવદર પોલીસ ચલાવી રહેલ છે. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.